કરીએ સુરતની, સુરતમાં પથ્થરમારા બાદ પણ પોલીસની ગંભીર બેદરકારી સામે આવી છે. ઈદના જુલુસ સમયે પોલીસ કમાન્ડોની પિસ્તોલ ચોરાયું હોવાનું સામે આવી રહ્યું છે. હેડક્વાર્ટરના એસીપી પઠાણના કમાન્ડોની લોડેડ પિસ્તોલ છે તે ગુમ થઈ છે. કમાન્ડોની 10 રાઉન્ડ સાથેની લોડેડ પિસ્તોલ ગુમ થઈ ગઈ છે. પિસ્તોલ ન મળતા એસીપીએ લિંબાયત પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે સુરતમાં પથ્થરમારા બાદ પણ આ ખૂબ જ ગંભીર બેદરકારી પોલીસની કે ઈદના જુલુસ સમયે પોલીસ કમાન્ડોની જ પિસ્તોલ ચોરાઈ જાય છે. હેડક્વાર્ટરના એસીપી પઠાણના કમાન્ડોની લોડેડ પિસ્તોલ છે તે ગુમ થઈ ચૂકી છે તેવી માહિતી છે તે પ્રાપ્ત થઈ રહી છે. કમાન્ડોની 10 રાઉન્ડ સાથેની લોડેડ પિસ્તોલ છે તે ગુમ થઈ છે અને આ ગંભીર બેદરકારી. સુરતમાં અઘાવ છે, પથ્થરમારો છે તેની ઘટના સામે આવી. ત્યારબાદ ઈદનું જે જુલુસ છે તે નીકળ્યું હતું અને તેમાં પણ હવે પોલીસ કમાન્ડોની જો પિસ્તોલ ચોરાઈ જતી હોય તો તે ખૂબ જ ગંભીર બેદરકારી છે તે કહી શકાય. હેડક્વાર્ટરના એસીપી પઠાણના કમાન્ડોની જ આ લોડેડ પિસ્તોલ છે તે ગુમ થઈ ચૂકી છે. કમાન્ડોની 10 રાઉન્ડ સાથેની આ લોડેડ પિસ્તોલ હતી જે ગુમ થયું હોવાના સમાચાર છે તે મળી રહ્યા છે. પિસ્તોલ ન મળતા એસીપીએ લિંબાયત પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને હાલ તો આ સમગ્ર મામલે શોધખોળ છે તે હાથ ધરવામાં આવી છે, કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. પરંતુ સુરતમાં જે સમગ્ર ઘટના બની ને ત્યારબાદ આ ગંભીર બેદરકારી છે તે પોલીસની કહી શકાય. સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર જોડાયા છે. ધ્રુવ, સુરતમાં પથ્થરમારા જેવી ઘટના બને છે ત્યારબાદ ઈદનું જુલુસ છે તે નીકળે છે અને તે સમય પણ પોલીસની આ પ્રકારની ગંભીર બેદરકારી, શું જાણકારી? સુરતમાં પોલીસ કમાન્ડોની એક લોડેડ ગન ગુમ થઈ ગયા હોવાની ફરિયાદ નોંધાઈ છે. એટલે કે કહી શકાય પોલીસની એક ગંભીર બેદરકારી સામે આવી છે. ગતરોજ જયારે સુરતમાં ઈદે મિલાદનું જુલુસ ચાલી હતું અને જુલુસ વચ્ચે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હતો ત્યારે એસીપીના કમાન્ડો જે હતા તેની લોડેડ પિસ્તોલ હતી તે ચોરાઈ ગઈ છે. રિંગ રોડ રઘુકુલ માર્કેટમાં આ જે એસીપી જે છે તેનો બંદોબસ્ત હતો અને એ સમય દરમિયાન તેની સાથે તેમના કમાન્ડો જે છે તે હતા. લોડેડ પિસ્તોલ સાથે હતા, 10 રાઉન્ડ લોડેડ પિસ્તોલ તેમની સાથે હતી અને તે અચાનક ગુમ થઈ ગઈ હતી. બંદોબસ્તમાં રહેલ તમામ પોલીસ કાફલો આ પિસ્તોલ શોધવા માટે રોડ ઉપર કામે લાગ્યો હતો પરંતુ હાલ પણ તે પિસ્તોલ ન મળી આવતા આખરે આ પિસ્તોલ ગુમ થયા હોવાની એસીપીએ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. એટલે તે એક રીતે કહી શકાય કે થોડા દિવસો પહેલા ગણપતિ મહોત્સવ દરમિયાન જ સૈયદપુરા વિસ્તારમાં પથ્થરમારા જેવી ઘટના બની હતી અને ઈદે મિલાદના જુલુસમાં જ પોલીસની લોડેડ બંદૂક ચોરાઈ જવી, ગુમ થઈ જવી એટલે ખૂબ જ ગંભીર બેદરકારી હાલ પોલીસની સામે આવી હોય તેવું કહી શકાય છે. જી બિલકુલ, જાણકારી બદલ આપનો આભાર. તો જે પ્રકારે પથ્થરમારા બાદ પણ પોલીસની આ ગંભીર બેદરકારી છે તે કહી શકાય, કારણ કે ગણપતિ મહોત્સવ દરમિયાન જે પથ્થરમારાની ઘટના સામે આવી ને ત્યારબાદ હવે ઈદના જુલુસમાં પણ પોલીસની આ ગંભીર બેદરકારી કે જ્યાં પોલીસ કમાન્ડોની જ જે પિસ્તોલ છે તે ગાયબ થઈ જાય છે, ગુમ થઈ જાય છે. કમાન્ડોની 10 રાઉન્ડ સાથેની આ લોડેડ પિસ્તોલ છે તે ગુમ થઈ ચૂકી છે. હાલ તો પિસ્તોલ ન મળતા એસીપીએ લિંબાયત પોલીસમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે અને આ સમગ્ર મામલે હવે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. પરંતુ સુરતમાં અગાઉ પણ ગણપતિ મહોત્સવમાં પથ્થરમારાની ઘટના છે તે બની ચૂકી છે, પરંતુ ફરી એક વખત જો આ પ્રકારની કોઈ ઘટના ઘટે છે તો તે માટે જવાબદાર કોણ? કારણ કે પોલીસ દ્વારા આ ગંભીર બેદરકારી છે તે દાખવવામાં આવી રહી છે.